આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ ઇલેવન યુનિટ વન રીડ વન એનું ટેક્સ્ટ કોમ્પ્રિહૅન્શન જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ આ સ્ટોરી જે છે એ અરૂણિમા સિન્હાની લાઈફમાં બનેલી રિયલ ઘટનાઓ ઉપર આધારિત છે એક ટ્રુલી ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે કે કેવી રીતે જીવનમાં અનેક મુશ્કેલીઓ અનેક પડકારો આવ્યા હોવા છતાં પણ એનો દ્રઢ મનોબળથી સામનો કરી અને સક્સેસફુલ થવાય એ મેસેજ આપણને આ અરુણિમાની રિયલ ઇન્સ્પિરેશનલ સ્ટોરીમાંથી મળે છે તો આ યુનિટને આ રીડને અરૂણિમાએ પોતે જ પોતાના જ શબ્દોમાં વર્ણવ્યો છે તો ચાલો આપણે શરૂ કરીએ યુનિટ વન રેડ વન ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ મારા જીવનની સફર પૃથ્વીથી એવરેસ્ટ સુધી સૌથી પહેલાં આપણને અહીંયા ઇન્ટ્રોડક્ટરી પેસેજ એક આપ્યો છે અરૂણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા એ આપણા ભારતના એક રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર છે વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન ટ્રેન એકવાર જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરતા હતા સમથક ટ્રાય ટુ સ્નેચ હર કોટન ચેન કેટલાક લોટારૂએ તેમની સોનાની ચેન છૂટવાનો પ્રયત્ન કર્યો સી ફોટ પેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લાઇફ લાઈક તેમણે સામનો કર્યો પરંતુ એને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા અને એમનો ડાબો પગ ગુમાવ્યો ધીસ હેપન વેન હિ વોઝ ટ્વેન્ટી ફોર આ બનાવ ચોવીસ વર્ષની ઉંમરે બન્યો હાવ એવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ જોકે આ બનાવથી એમના જુસ્સામાં કોઈ ફેર ના પડ્યો એટ ઓલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી દિલ્હી ખાતે આવેલા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ એમને કૃત્રિમ પગ ફિટ કરી દેવામાં આવ્યો અ યર લેટર એક વર્ષ પછી સી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર તેમને માઉન્ટેનિયર તરીકેની પુનઃ તાલીમ મેળવી એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ એવરેસ્ટ ચડનાર કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડનાર એ સર્વપ્રથમ મહિલા બની ગઈ ધીસ ઇઝ સર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ કરેજ એન્ડ ઇન્સ્પિરેશન આ વાત એમની આશા હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાત છે લેટ્સ રીડ ફોર સીન્સીસ ઓફર લાઈફ નરેટિવ અર ઓન વર્ડ્સ તો ચાલો એમના પોતાના જ શબ્દોમાં વર્ણવેલી એમના જીવનની ગાથા ચાર સીનમાં આપણે સમજીએ સીન વન આઈ હેડ સ્ટાર્ટેડ ટોઝિંગ મને ઝોકા આવવા લાગ્યા માય આઈઝ વેર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ હવે મારી આંખો બંધ હતી પરંતુ મારું મન હજી જાગૃત હતું આઈ રિમેમ્બર સમ વન સેઈંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમદ છે કે કોઈ એવું ડબ્બામાં કહેતું હતું કે થોડા સમય પછી બરેલી સ્ટેશન આવશે બરેલી એ ઉત્તર આવેલું છે આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન હું જ્યારે ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે મને એવું મહેસૂસ થયું કે કોઈ વ્યક્તિનો હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ અર બેસ્ટ કમ્પેનિયન કોઈ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય એ એનો શ્રેષ્ઠ સાથી હોય છે આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન માય આઈઝ મેં સહજ ભાવે મારી આંખો ખોલી એન્ડ સો ફોર ઓર ફાઇવ યંગ મેન અરાઉન્ડ મી અને મારી આસપાસ ચારથી પાંચ યુવાનોને જોયા Their drunken looks and એન્ડ બિહેવિયર ગેવ મી એન of ઓફ intention. ઇન્ટેન્શન એમનો નશો કરેલો દેખાવ અને વર્તન ઉપરથી આઈડિયા આવી ગયો અણસાર આવી ગયો કે એમનો ઈરાદો શું છે આઈ સ્ટુડ અપ ઇન ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન હું તેમને કહેવા માટે તરત જ ઊભી થઈ કે હું એમને મારી ચેન આપવાની નથી સો ધ ગેમ ટુગેધર રેટ મી તેથી બધા સાથે મળી એકસાથે થઈ અને મારી તરફ આવ્યા ઇવન ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્કવાયર વોટ વોઝ હેપનિંગ ડબ્બો આખો ભરેલો હતો મુસાફરો ઘણા બધા હતા તેમ છતાં કોઈપણે ઊભા થઈને મારી સાથે શું બની રહ્યું હતું એની પૂછપરછ પણ ન કરી ફોર્ગેટ અબાઉટ ધર કમિંગ ટુ માય રેસ્ક્યુ તો હવે મને કોઈ મદદ મળે એ તો વસ્તુ ભૂલી જ જવાની હતી આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ઓન મારી પાસે એમનો સામનો કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઈંગ ટુ સાઈઝ મી અપ બાય હિઝ કોલર એટલે મેં એક યુવાનને જે મારી સામે જોતો હતો ટુ સાઇઝ મી અપ મારા કદનો અંદાજ કાઢતો હતો એને કોલરથી પકડ્યો એન્ડ પોસ્ટ ઇમ બેક અને એને ધક્કો માર્યો આઈ કીક ધ કપલ ઓફ અધર્સ બીજા કેટલાક યુવાનોને પણ મેં કીક મારી અને એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ ચાલુ ટ્રેનમાં એક અસાધારણ લડાઈ શરૂ થઈ ગઈ ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્ટેચ માય ચેન આ ગુંડાઓએ વોલ્સ એ અહીંયા આ ગુંડાઓ માટે વપરાયેલો શબ્દ છે લૂંટારો માટે વપરાયેલો શબ્દ છે આ લૂંટારુઓએ મારી ચેન ઝૂંટવાનો વધુ એક પ્રયાસ કર્યો સ્ટીલ આઈ રેઝિસ્ટેડ તેમ છતાં પણ મેં પ્રતિકાર કર્યો અનટિલ વન ઓફ ધેમ રિવન બાય ફ્રેન્ઝી જ્યાં સુધી તેમાંના એક વ્યક્તિએ અતિશય ગુસ્સામાં આવીને ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ એની તમામ તાકાતનો ઉપયોગ કરી અને મને જોરદાર કિક મારી ઓફ બેલેન્સ સમતુલન ગુમાવીને આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ હું પાછી સ્થિર ન થઈ શકી આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન હું ખરેખર ટ્રેનની બહાર ફંગોળાઈ ગઈ સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન હજુ મારા હાથમાં મોબાઈલ ફોન હતો આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક મને જ્યારે બહાર ફંગોડવામાં આવી ત્યારે બાજુના ટ્રેક ઉપર આવતી એક બીજી ટ્રેન સાથે હું હવામાં અથડાઈ માય બોડી હિટ ધ મુવિંગ સ્ટીલ મારું શરીર એ ચાલતી ગાડી સાથે અથડાયું એન્ડ રીબાઉડેડ ટુ માય ટ્રેન અને ફરી પાછું મારી જ ટ્રેન સાથે હું અથડાઈ ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ આ પિંગ પોંગ પિંગ પોંગ એટલે કૂદ આમથી તેમ જવું ટેબલ ટેનિસની જે ગેમ છે એ ગેમમાંથી આ વર્ડ લીધેલો છે જેમ ટેબલ ટેનિસમાં દડો એક સાઈડથી બીજા સાઈડ એને પુશ કરવામાં આવે એને હિટ કરવામાં આવે એવી રીતે અહીંયા અરુણિમાની અરુણિમાના બોડીની ઉછળકૂદ ઇટ મીન્સ કે આ બાજુથી પહેલે બાજુથી અથડામણ થતી હતી ધીસ પિંગ બો મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ આ ઉછળ કૂદ જે છે એ થોડી સેકન્ડો સુધી શરૂ રહી બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ ડાઉન જ્યાં સુધી મને ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે ન પટકાય ડિસ્પાઇટ માય એફર્ટ્સ મારા ખૂબ પ્રયત્નો હોવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક મારો ડાબો પગ જે છે એ ચાલુ ગાડીની નીચે ટ્રેક ઉપર આવી ગયો ઘચ ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ બિંગ ચોપડ મારો પગ જ્યારે કપાયો ત્યારે ઘચ એવો અવાજ આવ્યો દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ ક્રીમ મારી તીવ્ર વેદનાભરી ચીજ સાંભળવા માટે ત્યારે કોઈ પણ ન હતું આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ હું થોડી વાર સુધી જરા પણ હલનચલન કર્યા વિના એમને ત્યાં પડી રહી વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન ટ્રેનની પાછળની લાલ લાઇટ જોતી અિલી ડીમ્ડ જ્યાં સુધી એ લાઇટ જે છે એ ઝાંખી ન થઈ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ અને અંધારામાં અદ્રશ્ય ન થઈ ઇટ મીન્સ કે જે ટ્રેનમાંથી એ ફંગોળાઈ ગઈ હતી એ ટ્રેનની ટેલ લાઇટ અંધારા જોતી રહી ધેન આઈ ફેન્ટેડ ત્યારબાદ હું મૂર્છિત થઈ ગઈ હું બેભાન થઈ ગઈ ઓકે તો સીન વનની અંદર આપણે જોયું કે કેવી રીતે ચાલુ ગાડીમાં કેટલાક લૂંટારુઓ દ્વારા એની સોનાની ચેઇન જોટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સામે અરુણિમાએ પણ બ્રેવલી કોઈપણની હેલ્પ લીધા વિના સેલ્ફ ડિપેન્ડન્ટ બનીને એનો સામનો કર્યો પરંતુ અંતે પરિણામ એ આવ્યું કે પહેલાં લૂંટારું હોય ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી અને એનો ડાબો પગ કપાઈ ગયો નાવ લેટ સી વોટ અવર સીન ટુ ડેપેક સીન ટુ આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવ્યુશન ઓફ ધ પીએમ પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બીઅર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ કેન્દ્ર સરકાર એ મારી સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની હતી બિયર એટલે ખર્ચ ઉઠાવવો સૂન એમ્સ બિગેન ઇશ્યુંગ ડેલી મેડિકલ બુલેટિન્સ ઓન માય સ્ટેટસ થોડા જ સમયમાં એમ્સ હોસ્પિટલના લોકો જે છે એ મારી વર્તમાન સ્થિતિનો દૈનિક અહેવાલ એમણે પ્રગટ કરવાનું રજૂ કરવાનું શરૂ કર્યું આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વે કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ મને જાણવા મળ્યું કે કેટલાક યુવાનો રિક્ષા ચાલકો અને રસ્તા ઉપરના ફેરિયાઓ એ એક કેન્ડલ માર્ચનું આયોજન કરવાના હતા ટુ કેલવેન આઈ સપોર્ટ ફોર મી મને સપોર્ટ કરવા માટે એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી અને હું જલ્દીથી સાજા સાજી થઈ જાઉં એની પ્રાર્થના કરવા માટે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ હું ધીમે ધીમે સાજી થવા લાગી વન મોર્નિંગ એક સવારે માય બ્રધર ઇન લો મારા બનેવી માય સિસ્ટર લક્ષ્મી સસબંધ મારી બહેન લક્ષ્મીના પતિ જેનું નામ હતું સાહિબ

મને એમની આ કોમેન્ટથી જરા પણ ન ગમ્યું આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ મેં એક મારો પગ ગુમાવ્યો છે અને તમે આ સમયે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો આ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ મેં મનોમન વિચારવાનું શરૂ કર્યું ઇફ આઈ કુડ ટેક અ શોર્ટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને એમાં સફળ થાવ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ બ્યુટી ટુ હોલ ધ રેકોર્ડ તો આ રેકોર્ડ બનાવનાર હું સર્વપ્રથમ અપંગ મહિલા બની જઈશ એટલે જો મજાકમાં કરેલી વાત એને હવે એ પોતાના જીવનનો ગોલ બનાવે છે આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ મેં થોડીવાર આ વિષય ઉપર વિચાર્યું અને પછી મેં મારી ઈચ્છા સાહિબને વ્યક્ત કરી ચેલેન્જ એક્સેપ્ટ કરવાની શું શબ્દો હતા એના ઠીક હમ કરેંગે આઈ સાઈડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ હવે જીવનમાં કોઈ દિશા તરફ જોવાનું મારી પાસે ધ્યેય હતો આ મિશન એક મહત્ત્વનું કામ હતું ગોલ કોઈ લક્ષ્ય હતું અ રીઝન ટુ ડ્રીમ સપનું જોવા માટેનું કોઈ કારણ હતું ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી પરંતુ એ કામ બહુ સહેલું નહોતું બટ થ્રુઆઉટ માય લાઈફ પણ મારા સમગ્ર જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી કોઈ બનાવ સહેલાઈથી બન્યો પણ ન હતો સરળ મારું જીવન પણ ન હતું આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ પોન અગેન આ વિચાર માત્રથી માઉન્ટ એવરેસ્ટ ચડવાની કલ્પના માત્રથી મને એવું લાગ્યું કે જાણે મારો પુનઃ જન્મ થયો છે તેને આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ એમ ટુ અરાઈવ ત્યારબાદ હું મારા કૃત્રિમ પગ આવવાની રાહ જોવા લાગી વેન ઇટ ફાઇનલી અરાઈવડ જ્યારે તે આવી ગયો આઈ વોઝ ઓવર જોઈડ ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ કૃત્રિમ પગ એ મારા વાસ્તવિક પગ જેવો જ હતો આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ બંને વચ્ચે કોઈ પણ તફાવત ન હતો આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ સ્ટ્રેન્જર સ્ટ્રેન્જર આ શબ્દ જે છે એ અહીંયા આર્ટિફિશિયલ લેગ માટે વાપરવામાં આવ્યો છે હોમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ વેડેડ એટલે કે લગ્ન ગ્રંથિથી બંધાવવું સંબંધ બાંધવો જીવનભરનો નાતો કેળવવો જે સ્ટ્રેન્જર સાથે મારે જીવનભરનો નાતો હવે બંધાઈ ચૂક્યો હતો હું એના પ્રેમમાં પડી ઇટ મીન્સ મને હવે એનું આકર્ષણ થવા લાગ્યું આઈ એડ સાઇટ માય આઈઝ ઓન અ માઉન્ટેન હવે મેં મારું ધ્યાન પર્વત ઉપર કેન્દ્રિત કર્યું એન્ડ આઈ નિડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર અને આ જ સ્ટ્રેન્જરની મદદથી મારે હવે મારી જાતને તૈયાર કરવાની હતી તો સીન ટુની અંદર આપણે એ સમજ્યા કે કેવી રીતે મજાકમાં રમૂજમાં કહેલી વાત જે છે એને અરુણિમા સિન્હા પોતાના જીવનનો ગોલ બનાવે છે અને એના માટે મેન્ટલી પ્રિપેર થાય છે લેટ સી સીન નંબર થ્રી ઓન ટ્વેન્ટી એટ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર બાર ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પોસ્ટ આઉટ ઓફ ધ ટ્રેન મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી એના લગભગ એક વર્ષ પછી આઈ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તર કાશી ઉત્તર કાશી પાસે બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે હું નીકળી બચેન્દ્રીપાલ પણ એક ભારતીય લેડી છે જેમણે પણ અરુણિમા સિન્હા પહેલાં માઉન્ટ એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ પોતાના નામે કરેલો છે બટ ધ ઇઝ સી વોઝ નોર્મલ લેડી એ એક સામાન્ય મહિલા હતા જ્યારે અરૂણિમા સિન્હા જે છે એ સીઝન એમપીટી જેનો એક અંગ કપાઈ ગયું છે પગ કપાઈ ગયો છે તેવા એમ્પ્યુટી છે આઈ કોલ ડ બચન્દ્રીપાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે એવું કહેવા માટે મેં એમને ફોન કર્યો સી વોઝ સરપ્રાઇડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ એમને જાણીને બહુ આશ્ચર્ય થયું કે અમે કેટલા ઝડપથી પહોંચી ગયા હતા આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ કાય રોકેટેડ આ બાબત પછી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો બચેન્દ્રીપાલ ઓલવેઝ પોમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી બચેન્દ્રીપાલ હંમેશા મને આત્મવિશ્વાસ અપાવતા શું શબ્દો હતા એના અરણીમાં યુ આર ફાર બેટર ધેન અધર્સ અરણીમાં તું બીજાઓ કરતાં ઘણી સારી છો ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ નોટ યુ બીજા લોકો જે છે એ ખરેખર વિકલાંગ છે તું નથી આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારી ઉપર ગર્વ છે બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન પરંતુ એવરેસ્ટનું ચઢાણ કરતાં પહેલાં યુ વીલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ તારે તારી જાતને સાબિત કરવી પડશે ઇફ યુ ક્લાઇમ ટ્વેન્ટી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ નાઇન્ટી એટ ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેનિ લદ્દાખ જો તું ચામસર કાંગડી જે લદ્દાખમાં આવેલો એક પર્વત છે જેની ઊંચાઈ એકવીસ હજાર સાતસો અઠ્ઠાણું ફીટ છે જો તું એ ચડી શકીશ તો યુ વીલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ તો તું તારો એવરેસ્ટ ચડવાનો રસ્તો સુગમ કરી શકીશ ઇટ મીન્સ કે એવરેસ્ટ ચડવા માટે તું કેપેબલ બની શકીશ આઈ સક્સેસફુલ કમ્પ્લીટેડ દેટ એક્સપેક્ટેશન મેં સફળતાથી તે ચઢાણ પણ પાર કર્યું બાય ધ ટાઈમ વી રીથ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટીન થાઉઝન્ડ ફીટ અઢાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ અમલ પહોંચ્યા ત્યાં સુધીમાં સિક્સટીન ઓફ ધ નાઇન્ટીન મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ ઓગણીસ જણાની ટીમમાંથી ઓલરેડી સિક્સટીન જણા રિટાયર્ડ થઈ ગયા એટ મીન્સ કે એમણે આ ટ્રેક છોડી દીધો હતો આ મિશન છોડી દીધું હતું બજેન્દ્રીપાલ ની એટ ધ બેસ કેમ્પ બજેન્દ્રિપાલે બેસ કેમ્પમાં મારું સ્વાગત કર્યું કયા શબ્દોથી મેરી શેરની સી શેડ એન્ડ ટુક મી ઇન હર વોમ્પ એમ્પ્રેસ આવું કહીને એમણે મને આલિંગન આપ્યું મને ભેટી પડ્યા ઇન ધ ઇવનિંગ સાંજે બચેન્દ્રીપાલ અનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ બચેન્દ્રીપાલે એવું જાહેર કર્યું કે હું એવરેસ્ટ ચડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું શી ઓલ્સો એશ્યોર્ડ મી દેટ શી વુ ટોક ટુ ઓફિસ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ એમણે મને એ પણ ખાતરી આપી કે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે આ મારું એવરેસ્ટનું ડ્રીમ સ્પોન્સર કરવા માટે એ વાત પણ કરશે ધ ફાઈનલ સીન અરાયવ સીન નંબર ફોર સીન થ્રીની અંદર આપણે એ સમજ્યા કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી સીધા જરણીમાં સિંહા બચેન્દ્રીપાલના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે માઉન્ટ એવરેસ્ટ ચડતા પહેલાંનું જે એક ટ્રાયલ કહી શકાય એની ફિઝિકલ સ્ટ્રેન્થ જાણવા માટેની જામસર કાગણી માઉન્ટેન એ પણ એમણે ઇઝીલી ક્લાઇમ્બ કરી દીધું અને પોતાની જાતને પ્રૂવ કરી દીધી સીન નંબર ફોર આઈ અરાવ એટ એવરેસ્ટ બેસ કેમ્પ ઓન ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ થર્ટીન અગિયાર એપ્રિલ બે હજાર તેરના રોજ હું એવરેસ્ટ બેસ કેમ્પ ઉપર આવી પહોંચી નિયર અબાઉટ ટુ ઇયર્સ એટ પાસ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મુવિંગ ટ્રેન મને ચાલુ ગાડીમાંથી ફેંકી દેવામાં આવી એ ઘટનાને લગભગ બે વર્ષ પસાર થઈ ગયા હતા એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નોટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિને ખબર નહોતી કે મારે એક કૃત્રિમ પગ છે વન ડે વાયલ રિટર્નિંગ એક દિવસે પાછા ફરતી વખતે માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ ધો મારો ડાબો પગ જે છે એ બરફથી ભીંજાઈ ગયો બિકોઝ આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સર્ફેસ કારણ કે હું લપસણી સપાટી ઉપર સ્લીપ થઈ ગઈ હતી નેક્સ્ટ મોર્નિંગ બીજે દિવસે સવારે આઈ લેવ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય મેં મારા કૃત્રિમ પગને તડકામાં સુકાવા માટે રાખ્યો હતો એટ ધ ટાઈમ તે સમયે સમફોરેનર્સ રિયલાઇઝ કેટલાક વિદેશીઓને એ જાણ થઈ દેટ આઈ હેડ ઓનલી ફન લેગ કે મારે તો એક જ સાચો પગ છે એક તો કૃત્રિમ છે આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ આ ઘટના પછી આ જાણ થયા પછી મારી પ્રસિદ્ધિ વધી ગઈ ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગર મઠ સાગરમઠ તરફની મારી અંતિમ યાત્રા દરમિયાન સાગરમઠ શું છે એ એવરેસ્ટનું એક પીક છે એક શિખર છે અને એને ત્યાંના લોકલ લોકોએ નામ આપ્યું છે હેડ ઓફ ધ સી સમુદ્રનું મસ્તક નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ નીમા કાંચા એ મારા માર્ગદર્શક હતા હી વોઝ અ નાઇઝ એન્ડ હેલ્પફુલ નેપાલીસ મેન તે બહુ ભલા અને મદદ કરે એવા નેપાલીસ માણસ હતા હો યુઝ ટુ સ્કોલ મી ટાઈમ્સ વેન અપસેટ હું જ્યારે જ્યારે પણ નિરાશ થઈ જતી ત્યારે એ મને ઠપકો આપતા ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન એવરેસ્ટના શિખર તરફ જવાનો લાસ્ટ ટ્રેક શરૂ થયો ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ એ અત્યંત જોખમી અને સાંકડો પાથ હતો આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ એકાદી વાર તો હું સ્લીપ થઈ અને પડી પણ ગઈ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ ત્યાં સુધી કે મારો ઓક્સિજન પણ ખલાસ થતો હતો રનિંગ આઉટ ખલાસ થઈ જવું આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ મારો પગ જે છે એમાં અસહ્ય પીડા થતી હતી અને હું એની સાથે ઝઝૂમતી હતી માય શેરપા સાઈડ આઈ મસ્ટ ક્વિટ મારા શેરપાએ કહ્યું નિમા કાંચાએ કહ્યું કે હવે મારે આ મિશન છોડી દેવું જોઈએ બટ આઈ ન્યૂ પણ મને ખબર હતી ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક કે હવે પાછા ફરવાનો કોઈ સવાલ જ નથી આઈ પુસ્ટ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન મારા શેરપા એ સતત એવો આગ્રહ રાખતા હતા કે મારે પાછું વળી જવું જોઈએ તેમ છતાં પણ હું આગળને આગળ વધતી રહી આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ સમિટ એન્ડ હોઇસ ધ કન્ટ્રીઝ ફ્લેગ મારી પાસે શિખર સુધી પહોંચી અને દેશનો ધ્વજ ફરકાવવા જેટલો ઓક્સિજન હતો વોટ હેપન્સ આફ્ટર વર્ટ્સ ડઝન્ટ મેટર એની મોર ત્યારબાદ જે બનવાનું હોય એ બને એનાથી કોઈ ફેર નથી પડતો આઈ ટોલ નીમા કાંચે ફોમલી આવું મેં નીમા કાંચાને દ્રઢતાપૂર્વક કહ્યું રિમેમ્બર યાદ રાખો નન કેન ડિફીટ યુ અન્ટીલ યુ કન્સીડ જ્યાં સુધી તમે સામેથી શરણાગતિ ન સ્વીકારો પરિસ્થિતિને તાબે ન થાવ ત્યાં સુધી કોઈ પણ તમને હરાવી શકતું નથી યસ હા ઓકેશનલ ફેલ્યુઅર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાયંગ પ્રસંગો તમને કેટલીક નિષ્ફળતાઓ મળશે પરંતુ તમે સતત પ્રયત્નશીલ રહો સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વીલ સર્ટ ડી ઓપન તકના કેટલાક દરવાજા ચોક્કસપણે ખોલશે તેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી પછી મેં જોયું કે મારી પાછળ આવતા હતા ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેક માય સેલ્ફ ટુ ધ ટોપ અને હું મારી જાતને ટોપ સુધી ઢસડતી ઢસડતી આગળ વધતી હતી ધ ટ્રેક વોક ડ્રેક કન્ટિન્યુ ટી લઈટ ફાઇનલી હપન અંત સુધી મેં મારા શરીરને ઢસડીને જ આગળ વધવાનું ચાલુ રાખ્યું ધ ટોપ ઇઝ સ્મોલ ટ્વેન્ટી બાય ટ્વેન્ટી આઈસ ટેબલ ટોપ એ વીસ બાય વીસનું આઈસ ટેબલ જેવું હતું આઈ સો સેવરલ ફ્લેક્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી મેં ત્યાં વિવિધ દેશોના જુદા જુદા રાષ્ટ્રધ્વજોને ગર્વથી લહેરાતા જોયા મીસ કે અરડીમાં સિના પહેલાં જે પણ દેશના લોકો ત્યાં પહોંચ્યા હોય એણે પોતાના દેશનો રેકોર્ડ નોંધાવવા માટે રજિસ્ટર કરવા માટે પોતાના દેશના રાષ્ટ્રધ્વજ જે છે એ ત્યાં લગાડ્યા હતા આઈ હેડ લિવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ આ ક્ષણને હું મારા મનમાં અંતઃ મનમાં એટલી વાર જીવી હતી દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ દેટ ફાઇનલી આઈ હેડ અરાઈવડ કે હવે મને એવું કહેવાની જરૂર નથી કે હું આવી પહોંચી છું જ્યાં મારે આવવાનું હતું ઇટ મીન્સ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર હું આવી પહોંચી હતી એટ ટેન ફિફ્ટી ફાઈવ એ એમ ઓન ટ્વેન્ટી ફર્સ્ટ મે ટુ થાઉઝન્ડ થર્ટીન બે હજાર ની એકવીસમી મે ના રોજ સવારે દસ વાગ્યે ને પંચાવન મિનિટે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ હું દુનિયાના શ્રેષ્ઠ શિખર ઉપર દુનિયાના સર્વોચ્ચ સ્થાન ઉપર હતી આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ એક જ સમયે મને ડાન્સિંગ રડવું નાચવું અને હસવું આ બધું જ મહેસૂસ થતું હતું ઇટ મીન્સ કે મને ક્યારેક ડાન્સ કરવાનું ક્યારેક રડવાનું ખુશીમાં અને ક્યારેક મોટે મોટેથી હસવાનું મન થતું હતું માય માઇન્ડ વોઝ અ કેલેડેસ્કોપ ઓફ ઇમોશન્સ મારું મન જાણે કે લાગણીઓનું એક કેલેડોસ્કોપ હતું કેલેડોસ્કોપ એ એક એવું ડિવાઇસ છે કે જેમાં રંગબેરંગી આકૃતિઓ ડિઝાઇન્સ જે છે એ પેટર્ન પ્રમાણે બદલતી રહે છે અહીંયા જેવી રીતે એના મનમાં લાગણીઓ બદલતી રહે છે ક્યારેક એમને ડાન્સ કરવાનું મન થાય છે ક્યારેક રડવાનું મન થાય છે ક્યારેક લાફિંગ કરવાનું મન થાય છે એવી રીતે એ પર્પઝથી અહીંયા કેલેડોસ્કોપ જે છે એને અહીંયા એને એક એની અરે સિમ્બોલાઇઝ કર્યું છે એવરી વન હેઝ અ રીઝન ટુ બી એલાઇવ દરેક વ્યક્તિને જીવવા માટેનું કોઈ યોગ્ય કારણ હોય જ છે મે વી ધીઝ વોઝ માઇન્ડ કદાચ આ ક્ષણ જે છે એ મારા જીવનનું મારા જીવવા માટેનું કારણ હતું આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજીસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મેં મારા બંને હાથમાં રાષ્ટ્રધ્વજ પકડી અને મારા બંને હાથ ઊંચા કર્યા અને આવી રીતે એમણે પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું થેન્ક યુ વેરી